નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પુરુષાર્થ એજ્યુકેશન ચેનલમાં હું ભારવાડીય દક્ષા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8ના ગણિતમાં ચેપ્ટર નંબર 4 પ્રાયોગિક ભૂમિતિ તે જોવાના છીએ. તેમાં ચેપ્ટર તેમાં સ્વાધ્યાય 4.1માં પ્રશ્ન પહેલો જોઈએ. એમાં પહેલી રચના છે કે ચતુષ્કોણ ABCD આપેલો છે. હવે ચતુષ્કોણ ABCDમાં ABનું માપ છે 4.5 સેમી, BCનું માપ છે 5.5 સેમી, પછી CDનું માપ છે 4 સેમી અને ADનું માપ છે 6 સેમી અને વિકર્ણ ACનું માપ 7 સેમી આપેલું છે. તેના પરથી આપણે ચતુષ્કોણની રચના કરવાની છે. તો પહેલાં આપણે આ ચતુષ્કોણની રચના કરીએ તેના માટે એક કાચી આકૃતિ દોરી લઈએ. હવે કાચી આકૃતિમાં દોરીએ કે AB બરાબર 4.5 સેમી છે. તો માનો કે આ AB છે, આ A અને આ B નું માપ છે 4.5 સેમી. ત્યાર પછી BCનું માપ છે 5.5 સેમી. તો આ B અને આ C એનું માપ છે 5.5 સેમી. ત્યાર પછી CDનું માપ છે 4 સેમી, એટલે આ C અને D એનું માપ 4 સેમી. અને ત્યાર પછી AD નું માપ 6 સેમી, એટલે AD નું માપ 6 સેમી. અને AC છે એ વિકર્ણ છે. તો વિકર્ણ AC છે એમાં હું દોઢ દોઢ વાળી લાઈન કરું અને એનું માપ કેટલું આવશે? 7 સેમી આવશે. હવે આપણે રચના બનાવશું એ આકૃતિ આવી કંઈક બનશે. હવે આપણે આ કાચી આકૃતિ લઈ આના પરથી આપણે રચના બનાવીએ અને એક બાજુમાં એના મુદ્દા પણ લખીએ છીએ કે રચનાની સાથે સાથે મુદ્દા પણ લખતા જઈએ. તો હવે રચના કરીએ. અને રચનાના મુદ્દામાં શું આવશે? તો કે આપણે રચનામાં જે પગલાં આપણે ભર્યા તે લખવાના થાય. હવે રચનાના શરૂઆત કરીએ તો પહેલાં AB નું માપ છે 4.5 સેમી. તો હું સ્કેલ વડે, તમે તમારી બુકમાં પોતાની સ્કેલ વડે 4.5 સેમી માપ લેવાનું અને તે પ્રમાણે કરવાનું. હવે આ સ્કેલ અનુસાર આપણે માપ લેશું તો રચનાની આકૃતિ એકદમ નાની બનશે. કેમ કે બોર્ડની સાઈઝ મોટી છે, સ્કેલની સાઈઝ નાની છે. તો તમારે તમારી બુકમાં પોતાની સ્કેલમાં 4.5 સેમી માપ લઈ અને તે પ્રમાણે કરવાનું રહેશે. હવે આનું નામ છે A અને B, એનું માપ આપેલું છે 4.5 સેમી. તો હવે આપણે આ AB છે એ દોર્યું. તો હવે આપણે રચનાના મુદ્દામાં પણ શું કરવાનું? તો કે લખવાનું કે AB રેખાખંડ AB 4.5 સેમી દોરીએ. તેમાં A અને B નામકરણ પણ આપેલું છે. ત્યાર પછી હવે જોઈએ કે BC છે. હવે BCનું માપ 5.5 સેમી આપેલું છે. તો આપણે શું કરશું પહેલાં? તો કે પરિકર વડે એને ચાપ દ્વારા કરશું. તો આપણે જે અહીંયા વિકર્ણ છે BC નું માપ, અહીંયા સી બિંદુ આવેલું છે, તો સી બિંદુમાં BC નું માપ 5.5 છે. અને અહીંયા AC નું અંતર કેટલું છે? તો કે 7 સેમી. તો તમારે સ્કેલમાં AC સુધીનું થાય એટલે કે 7 સેમીનું માપ લેવાનું. તો માપપટ્ટીમાં તમારે પરિકરથી 7 સેમી સુધીની પરિકરમાં 7 સેમી માપ લેવાઈ જાય પછી એને કેન્દ્ર રાખી અને ચાપમાં જવાનું. તો એને કેન્દ્ર રેખું મેં, તો એને કેન્દ્ર રાખી અને અહીંયા ચાપ મારી, તો ચાપ અહીંયા પડશે. તો હવે આપણે આ ચાપ મારી તો એ આપણે રચનાના મુદ્દામાં લખવાનું કે પરિકર વડે એને કેન્દ્ર રાખી સાત સેમી
ચાપ દોરી. હવે અહીંયા ચાપ દોરી પછી આ એસી નું માપ હતું 7 સેમી તે પ્રમાણે હવે બીસી નું કેટલું છે 5.5 સેમી તો આપણે પરિક્રમા માપ લેવાનું 5.5 સ્કેલ થી 5.5 લઈએ હવે બી ને કેન્દ્ર રાખવાનું છે અને પછી ચાપ મારવાનું હવે બી ને કેન્દ્ર રાખ્યું અને ચાપ મારી તો એ ની ચાપ અને બી ની ચાપ બે ની ચાપ જ્યાં છેદે છે તો ત્યાં આપણે બિંદુ શું નામ આપીશું તો કે સી બિંદુ સી નામ આપવાનું હવે એ રચનાના મુદ્દામાં લખવાનું પરિકર વડે બી ને કેન્દ્ર રાખી પાંચ પોઈન્ટ પાંચ સેમી ચાપ દોરી હવે જે બંને છેદાય ત્યાં આપણે બિંદુ સી નામ આપ્યું તો એ લખી નાખ્યું કે બંને ચાપ છેદે તેને બિંદુ સી નામ આપ્યું હવે સી નામ આપ્યું તો બી અને સી જોડી દેવાના તો બી અને સી આપણે જોડી દઈએ ત્યાર પછી હવે આપણે સી બિંદુ મળી ગયો હવે આપણે ડી બિંદુ મેળવવાનું છે તો ડી બિંદુ મેળવવા માટે પહેલા આપણે એ ડી એનું માપ એની ચાપ મારો અથવા બી સી એનું માપ તો લઈ શકાય તો પહેલા આપણે એ ડી નું જોઈએ તો એ ડી નું કેટલું છે તો કે 6 તો હવે એ ડી માટે પરિઘમાં 6 સેમી માપ લેવાનું તો 6 સેમી પરિઘમાં માપ લઈ અને ફરીથી એ ને કેન્દ્ર રાખવાનું અને એક ચાપ મારવાનું એ ને કેન્દ્ર રાખીને એક ચાપ મારી અને એ પાછો રચનાનો મુદ્દો બનશે એટલે રચનામાં મુદ્દામાં લખવાનું કે પરિકર વડે ફરીથી એને કેન્દ્ર રાખી છ સેમીની ચાપ દોરી રાખી અને બીસી નું માપ કેટલું છે 4 સેમી તો પેલા આપણે પરિકરમાં 6 સેમી નું માપ લેવાનું તો 4 સેમી માપ લઈએ તો પરિકરમાં મેં 4 સેમી માપ લઈ લીધું હવે આપણે સી ને કેન્દ્ર રાખવાનું અને ચાપ મારવાનું ત્યાં બિંદુ ડી ના માપન હવે આ ચાપ જ્યાં છે ત્યાં આપણે બિંદુ ડી ના માપન તો રચનાના મુદ્દામાં લખીએ કે પરિકર વડે સી ને કેન્દ્ર રાખી 4 સેમી ચાપ દોરી બંને ચાપ જ્યાં છેદે તેને બિંદુ બી નામ આપી બંને ચાપ જ્યાં છેદે તેને આપણે બિંદુ ડી નામ આપ્યું તો હવે આપણે બી સી અને એ ડી બંને રેખાઓ દોરી લઈ રેખાખંડ દોરી લઈએ તો પેલા એ ડી
તો આપણે મુદ્દામાં લખશું કે AB રેખાખંડ અને BC રેખાખંડ, અને આજે આપણે કહી જઈ છે કે આ AC છે એ વિકર્ણ છે, તો AC વિકર્ણનો 7 સેમી લખાવો જોઈએ આપણે, આમાં ચાપની જરૂર નથી, 7 સેમીનો થઈ જાય, 7 સેમીનો વિકર્ણ થઈ જાય છે, તો આપણે છૂટક રેખા વડે વિકર્ણ દર્શાવીશું, તો આ 7 સેમીનો થઈ ગયો. તો આપણે શું જોયું હતું કે AD પછી BC અને વિકર્ણ AC, હવે ત્રણે ત્રણ રહી છે, તો આપણે જે માપ આપેલા હતા તે આપણે પાછું લખી નાખીએ, જો તમે સ્કેલ વડે માપીએ તો પણ આપણે જે ચાપ મારીએ તેનાથી આપણે જે માપ હતું તે જ માપ મળશે. પછી બીસી નું માપ હતું 4 સેમી, એડી નું માપ હતું 6 સેમી અને એસી વિકર્ણ નું માપ હતું 7 સેમી. હવે આપણે જોયું કે આખી આખી રચના આપણે જે માપ હતું તે પ્રમાણે માપી અને ચાપ વડે કર્યું, તો તમે આ માપી શકો કે આપણે ચાપ મેળવી તો માપ બદલાઈ નથી ગયું ને, તો બીસી નું માપ 5.5 સેમી આવે છે, ત્યાર પછી બીસી એનું 4 સેમી આવે છે, ત્યાર પછી આ એડી નું માપ 6 સેમી છે, તો એડી નું માપ 6 સેમી આવે છે, અને આ એસી નું માપ 7 સેમી છે, તો એસી નું માપ 7 સેમી આવી જાય છે. હવે આપણે આ ચતુષ્કોણ એબીસીડી માં ગયો તો તે પૂરો થઈ ગયો, એટલે કહી શકીએ કે આમ ચતુષ્કોણ એબીસીડી માધ્યા મુજબ નું ચતુષ્કોણ છે. આપણે સ્વાધ્યાય 4.1 નો પહેલી રચના જોઈએ, હવે પછી બીજી રચના જોઈએ. બીજી રચના જોઈએ તો બીજી રચનામાં કીધું છે કે ચતુષ્કોણ જે યુ એમ બી રચવાનું છે, જેમાં જે યુ નું માપ છે 3.5 સેમી, યુ એમ નું માપ છે 4 સેમી, એમ પી બરાબર 5 સેમી, અને પી જે બરાબર 4.5 સેમી, અને પી યુ 6.5 સેમી આપેલું છે, તે પ્રમાણે આપણે આ ચતુષ્કોણ રચવાનો છે. તો પેલા આપણે એના માટે એક કાચી આપી દીધું, તો જેમાં શરૂઆતમાં જે યુ 3.5 સેમી આપેલું છે, તો હું આ જે અને આ યુ એનું માપ કેવું છે 3.5 સેમી આપેલું છે, પછી યુ એમ તો આ યુ છે ત્યાંથી એમ 4 સેમી આપેલું છે અને નામ એમ આપ્યું, ત્યાર પછી એમ પી, હવે આ એમ તો છે તો આ પી 5 સેમી માપ આપેલું છે, એનું નામ 5 સેમી પી છે, પછી પી જે, હવે આ પી જે એમાં 4.5 સેમી, અને વિકર્ણ છે પી યુ, હવે આ વિકર્ણ અને તૂટક રેખા વડે દર્શાવું અને એનું માપ કેવું છે 6.5 સેમી. હવે આપણે રચના કરીએ, એટલે કે રચનાની આકૃતિ અને આપણે અહીંયા રચનાના મુદ્દા જોઈશું. હવે પેલા જોઈએ કે પેલા શું કીધું છે કે જે યુ 3.5 સેમી, તો આપણે સ્કેલમાં 3.5 સેમી માપ લઈ અને એક રેખાખંડ દોરશું. વિદ્યાર્થીએ પોતાની બુકમાં પોતાની સ્કેલ વડે માપ લેવાનું કે આ 3.5 સેમી માપ લીધું છે, એનું નામ છે જે યુ અને એમાં 3.5 સેમી માપ લીધું. હવે આપણે રચના મુદ્દામાં પણ લખીએ કે જે યુ રેખાખંડ 3.5 સેમી માપ દોર્યું, ત્યાર પછી હવે આપણે આ પી બિંદુ રચવું છે, તો આપણે પી જે નું માપ લેવું પડશે અને વિકર્ણ છે પી યુ, એ
ઈ બંનેના માપનો ઉપયોગ કરવો પડશે. તો P જેનું માપ 4.5 સેમી અને B U 6.5. તો પહેલા B જે રચવા માટે 4.5 સેમી પરિક્રમા માપવી છે. તો સ્કેલ માં આપણે પરિવર્તી 4.5 સેમી માપ લેશું અને જે ને કેન્દ્ર બનાવશું. P જે રચવા માટે જે ને કેન્દ્ર બનાવી અને 4.5 સેમી એક ચાપ માપી. એના માટે હું તો લખશું કે પરિવર્ત વડે P જે અથવા તો જે ને કેન્દ્ર રાખી ચાર પોઈન્ટ પાંચ સેમીની ત્રિજ્યા લઈ ચાપ દૂર. ત્યાર પછી હવે આપણે આ પી અને યુ એના માટે છે 6.5 સેમી. તો સ્કેલમાં આપણે 6.5 સેમીનું માપ લેવાનું. છ પોઈન્ટ પાંચ સેમીનું માપ લઈ અને જે ને કેન્દ્ર બનાવું છું. હવે જે ને કેન્દ્ર બનાવીને અને ચાપ મારવાનું. જે ને કેન્દ્ર બનાવી અને છ પોઈન્ટ પાંચ સેમી ત્રિજ્યા ની ચાપ દોરી. હવે આ જે ચાપ બિંદુ છે ત્યાં જે છેદ બિંદુ બને છે એનું નામ આપણે પી રાખીએ. ચાપમાં છેદ બિંદુમાં છેદ બિંદુ પી નામ આપ્યું. પી નામ આવ્યું તો હવે પી છે અને આ વિકર્ણ પી યુ બનશે. ત્યાર પછી હવે આપણે પી લઈ જો એના પછી એમ રચવાનું છે. તો એમ રચવા માટે આપણે પી એમ અને એમ યુ એ બંનેની જરૂર પડશે. તો પી એમ નું માપ છે 5 સેમી. તો પી ને કેન્દ્ર લઈ અને 5 સેમી ચાપ મારી. ત્યાર પછી એમ એમ યુ નું માપ છે 4 સેમી છે. તો એના માટે આ યુ ને કેન્દ્ર લઈ અને 4 સેમી માપની ચાપ મારી. એના માટે પછી પી ને કેન્દ્ર લઈ 5 સેમી ત્રિજ્યાની ચાપ મારી. ત્યાર પછી યુ ને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાની ચાપ દોરી. હવે આપણે આ પી અને આ જે ચાપ બિંદુ જ્યાં છેદે છે તેનું આપણે નામ શું આપીએ કે એમ. ચાપ છેદ બિંદુ એમ છે. હવે આપણે એમ યુ અને પી એમ. તો પી એમ પછી એમ યુ
વિકર્ણ PU પણ રચાઈ ગયું તો આપણે પેલા બધાને માપ આપણે જે પ્રમાણે કાચ્યા રીતે હતા તે માપી તે પ્રમાણે થાય છે તો PM એટલે કે MU માપ 4 સેમી છે તો આ MU 4 સેમી મળી જાય છે ત્યાર પછી JU 3.5 સેમી પછી PJ 4.5 સેમી અને MP 5 સેમીમીટર અને આપણે વિકર્ણ જે છે એ PU 6 સેમીમીટર ઈ પ્રમાણે આપણે માપ મળી જાય છે તો આ આપણી જે રચના એટલે કે આપણે ચતુષ્કોણ આવ્યો તો તે બની જાય છે તો આપણે લખવાનું કે આ ચતુષ્કોણ JUAP માં મુજબનો ચતુષ્કોણ બનશે અથવા થશે તો આ રચના આપણે 4.1 ની બીજી રચના જોઈ હવે આપણે સ્વાધ્યાય 4.1 માં રચના નંબર 3 છે તેના દ્વારાની બીજી રચના જોઈએ જેમાં આપણે કીધું છે કે સમાંતર ચતુષ્કોણની રચના કરવાની છે MORE જેમાં OR બરાબર 6 સેન્ટીમીટર RE બરાબર 4.5 અને EO બરાબર 7.5 સેન્ટીમીટર આપેલું છે એના માટે આપણે એક સાથે આકૃતિ જોઈએ કે OR 6 સેન્ટીમીટર આપેલું છે તો આ 6 સેન્ટીમીટર ત્યાર પછી RE R E 4.5 સેન્ટીમીટર આપેલું છે અને આ જે વિકર્ણ છે એમાં માટે છે 7.5 તો હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બીજું શું હોય છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સમસામીને બાજુના માપ સરખા હોય એટલા માટે હવે આપણે અહીંયા જે આવશે તો શું થશે તો કે ઓ પછી આર ઈ આર પછી ઈ અને એમ તો ઓ એમ નું માપ અહીંયા 4.5 છે તો આ પણ 4.5 છે ઓ આર છે 6 છે અને પણ 6 છે વિકર્ણ છે ઈ ઓ હવે આ વિકર્ણ આપેલું છે એનું માપ છે 7.5 તો સાચી આકૃતિ આવે આપણે આવી તો હવે આપણે આની રચના જોઈએ અને રચનાના મુદ્દા પણ સાથે સાથે લખશું હવે ત્યાર પછી આપણે જોઈએ કે ઓ આર બરાબર આપણે 6 લઈએ ઓ આર 6 સેન્ટીમીટર છે હવે આપણે ઓ આર જોઈએ એ 6 સેન્ટીમીટર છે હવે રચનાના મુદ્દામાં લખીએ આ છે રચનાની આકૃતિ અને હવે અહીં આવશે રચનાનો મુદ્દા એનો પહેલો મુદ્દો કે રેખાખંડ ઓ આર ઓ આર 6 સેન્ટીમીટરનો દોરીએ ત્યાર પછી હવે ઓ ને કેન્દ્ર રાખી અને આપણે 4.5 સેન્ટીમીટર નહીં પરંતુ આપણે ઓ ને કેન્દ્ર રાખી અને આપણે આ ઈ બાજુ લેવાની ઈ કેન્દ્ર લેવું છે તો ઓ ને કેન્દ્ર રાખી અને 7.5 નું માપીએ છીએ પરિકરમાં ઈ બિંદુ લેવા માટે તો 7.5 આપણે પરિકરમાં માપ લઈએ તો ઓની કેન્દ્ર રાખી અને 7.5 ની ચાપ મળવાની હવે રચનામાં મુદ્દામાં લખશું ઓને કેન્દ્ર રાખી 7.5 સેમી ત્રિજ્યાની ચાપ દોરી ત્યાર પછી આર ને કેન્દ્ર રાખી
અને આ 4 ને 5 ને દેવાનું તો આ ને કેન્દ્ર રાખો તો એ જે ચાપ મળશે એ ચાપ ની આપણે છેદ બિંદુ મળશે એ શું મળશે તો કે E ચાપ નું છેદ બિંદુ આપણે E મળશે તો હવે R ને કેન્દ્ર રાખી 4.5 ની ત્રિજ્યાની ચાપ દોરી હવે અહીંયા જે છેદ બિંદુ ચાપમાં જે છેદ બિંદુ થઈ છે તેનું નામ E રાખી દઈએ ચાપમાં છેદ બિંદુ ઈ નામ આપી ત્યાર પછી આપણે અને જોડી દઈએ એટલે કે હવે આપણે આ ઈ ને કેન્દ્ર રાખશું અને ઓ ને કેન્દ્ર રાખશું કેટલું માપ આવશે તો ઈ ને કેન્દ્ર રાખતા 6 લેવાનું ઓ ને કેન્દ્ર રાખતા 4.5 લેવાનું પેલા 4.5 લઈએ હવે ઓ ને કેન્દ્ર રાખીએ અને આ 4.5 લેવાનું બરાબર હવે ઈ ને કેન્દ્ર રાખીને 6 લેવાનું છે ત્યાર પછી ઈ ને કેન્દ્ર રાખી 6 સેમી ત્રિજ્યાની ચાપ દોરી હવે જ્યાં ચાપમાં જે છેદ બિંદુ થાય છે તેનું નામ આપણે એમ આપ્યું ચાપનું છેદ બિંદુ એમ મળશે હવે ચાપનું છેદ બિંદુ એમ મળી ગયું એટલે આપણે હવે ઓ એમ ઓ ઈ ની રચના કરી નાખીએ એટલે કે ઓ એમ રેખાખંડ એમ ઈ રેખાખંડ પછી આપણે બીજું શું બન્યું હતું તો કે ઈ આર રેખાખંડ અને વિકર્ણ ઓ ઈ ની રચના કરી અથવા આપણે દોરી એમ પણ લખી શકીએ હવે આપણે જોઈએ કે બધાના માપ સરખા આવેલા છે કે નહીં તો આ બે સામસામેની બાજુ 6 થાય આ 4.5 છે અને આ 7.5 તો પેલા 4.5 મળે છે તો કે હા 4.5 મળે છે પછી આ બાજુમાં પણ આપણે 4.5 મળે અહીંયા આપણે 6 મળશે ઉપર પણ 6 મળ્યું અને આ વિકર્ણનું 7.5 તો આ આપણે સામસામેની બાજુનું માપ સરખું થાય તે પછી સમાંતર વચ્ચેનું બનાવ્યું તો સમાંતર વચ્ચેનું લખીએ કે આમ ચતુષ્કોણ એમ એમ ઓ આર ઈ ઈ માધ્યા મુજબનું ચતુષ્કોણ જે આપણે જે પ્રમાણે માપ માંગ્યું એ પ્રમાણેનું આ ચતુષ્કોણ આપણે બનાવ્યું